વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 7 નો સંસ્કૃત નો યુનિટ 5 યોજક તત્ર દુર્લભ, એટલે કે ત્યાં યોજક મળવો મુશ્કેલ છે, આવું એનું ભાષાંતર થાય. તો ચલો આપણે જોઈએ. એક પૃષ્ઠ અસ્તિ, એક એટલે એક, પૃષ્ઠ એટલે કે ઊંટ, અસ્તિ એટલે છે. ઉષ્ટ્રહ સ્વભાવેન વક્રહ અસ્તિ, ઉષ્ટ્ર એટલે ઊંટ, સ્વભાવેન એટલે સ્વભાવથી, વક્ર વક્ર એટલે વાંકુ, અસ્તિ એટલે છે. એ ઊંટનો સ્વભાવ કેવો છે? તે ઊંટ સ્વભાવે વાંકુ છે, એટલે કે દોષ દ્રષ્ટા, એ લોકોનો વાંક જ જોયા કરતો હોય તેવો. સહ સર્વદા દોષમ એવ પશ્યતિ, સહ એટલે કે તે, સર્વદા એટલે હંમેશા, દોષમ દોષમ એટલે કે દોષ અથવા તો વાંક, એવમ એટલે જ, પશ્યતિ પશ્યતિ એટલે જુએ છે, તે હંમેશા વાંક જ અથવા તો કોઈનો દોષ જ જોયા કરે છે. એકદા સહ વને અટતી, એકદા એટલે એક દિવસે, સ એટલે તે, વને એટલે વનમાં, અટતી એટલે ફરે છે, એક દિવસ તે વનમાં ફરે છે. માર્ગે સહ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, માર્ગે એટલે રસ્તામાં, સ એટલે તે, વૃક્ષસ્ય એટલે વૃક્ષની, ઉપરી એટલે ઉપર, એકમ એટલે એક, શુકમ એટલે પોપટ, પશ્યતિ એટલે જુએ છે, તે રસ્તામાં ઝાડ પર એક પોપટને જુએ છે. ઉષ્ટ્રહ સુકાય કથયતિ, ઉષ્ટ્રહ એટલે ઊંટ, સુકાય એટલે કે પોપટને, કથયતિ કથય એટલે કથયતિ એટલે કહે છે. હે શુક તવ ચચ્ચુહ વક્રા અસ્તિ, હે શુક એટલે હે પોપટ, તવ એટલે તારી, ચચ્ચુહ ચચ્ચુ એટલે ચાંચ, વક્રા વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે, કે હે પોપટ તારી ચાંચ વાંકી છે. શુક લજ્જામ અનુભવતી, શુક એટલે જે પોપટ છે તે લજ્જામ એટલે લજ્જા અથવા તો શરમ, અનુભવતી એટલે અનુભવે છે, પોપટ લજ્જા અથવા તો શરમ અનુભવે છે. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી, ઉષ્ટ્રહ એટલે ઊંટ, હસતી એટલે હસે છે, અગ્રે એટલે આગળ, ચલતી એટલે ચાલીને જાય છે, એટલે ઊંટ આવું કહીને હસીને ત્યાંથી ચાલીને જાય છે. માર્ગે સહ કુકુરમ પશ્યતિ, માર્ગે એટલે રસ્તામાં, સહ એટલે તે, કુકુરમ એટલે કે કૂતરાને, પશ્યતિ એટલે જોવે છે. ઉષ્ટ્રહ કુકુરાય કથયતિ, ઉષ્ટ્રહ એટલે ઊંટ, કુકુરાય એટલે કૂતરાને, કથયતિ એટલે કહે છે. હે કુકુરમ તવ પુચ્છમ વક્રમ અસ્તિ, એટલે કે હે કુકુરમ એટલે કૂતરા, હે કૂતરા તવ એટલે તારી, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી, અસ્તિ એટલે છે, હે કૂતરા તારી પૂંછડી વાંકી છે. કુકરહ લજ્જામ અનુભવતી, કુકરહ એટલે જે આજે કૂતરો છે તે લજ્જામ એટલે લજ્જા અથવા તો શરમ, અનુભવતી એટલે અનુભવે છે, એટલે કૂતરો લજ્જા અથવા તો શરમ અનુભવે છે. ઉષ્ટ્રહ હસતી અગ્રે ચલતી, ઉષ્ટ્રહ એટલે ઊંટ, હસતી એટલે હસે છે, અગ્રે એટલે આગળ, ચલતી એટલે ચાલીને જાય છે, એ પછી ઊંટ જે છે એ હસીને ત્યાંથી આગળ ચાલ્યું જાય છે. માર્ગે બકહ અસ્તિ, માર્ગે એટલે રસ્તામાં, બકહ એટલે બગલું, અસ્તિ એટલે છે, હવે આગળ જાય છે ત્યારે રસ્તામાં એને બગલું મળે છે. બકમ દ્રષ્ટવા ઉષ્ટ્રહ વદતી, એટલે બકમ એટલે બગલાને, દ્રષ્ટવા એટલે જોઈને, ઉષ્ટ્રહ એટલે ઊંટ, વદતી એટલે કહે છે, એટલે બગલાને જોઈને ઊંટ કહે છે. તવ ગ્રીવા વક્રા અસ્તિ, તવ એટલે તારી, ગ્રીવા એટલે ડોક, વક્રા એટલે વાંકી, અસ્તિ એટલે છે, તારી ડોક વાંકી છે.
આવું ઊંટ કે છે બગલાને. બકહ ઉષ્ટમ પ્રતિ પશ્યતિ અપિન, બક એટલે બગલું, ઉષ્ટમ એટલે ઊંટ, પ્રતિ એટલે ની તરફ, પશ્યતિ એટલે જો, અપી એટલે પણ, અપી એટલે પણ, ન એટલે નહીં. એટલે જે બગલું છે એ ઊંટ તરફ જોતું પણ નથી. માર્ગે શૃંગાલહ મિલતી, માર્ગે એટલે કે રસ્તામાં શૃંગાલ, શૃંગાલહ એટલે કે શિયાળ, મિલતી એટલે મળે છે, રસ્તામાં હવે શિયાળ મળે છે. શૃંગાલહ પૂછતી, શૃંગાલ જે છે એટલે શિયાળ છે એ પૂછતી એટલે પૂછે છે. ઉષ્ટ ભ્રાતઃ કથમ અસ્તિ, કે છે કે ઉષ્ટ્ર ભાત એટલે કે ઊંટ ભાઈ, કથમ અસ્તિ એટલે કેમ છો, કથમ એટલે કેમ, અસ્તિ એટલે છો. સ્વાસ્થ્યમ સમીચીનમ વા, સ્વાસ્થ્યમ, સ્વાસ્થ્યમ એટલે કે આરોગ્ય, સ્વાસ્થ્યમ એટલે આરોગ્ય, સમીચીનમ એટલે સારું, વા એટલે છે ને, સ્વાસ્થ્ય સારું છે ને, આવું પૂછે છે શિયાળ ઊંટને પૂછે છે, સ્વાસ્થ્ય સારું છે ને. ઉષ્ટ વધતી, ઊંટ ઉષ્ટ એટલે ઊંટ, વધતી એટલે બોલે છે. સ્વાસ્થ્યમ સમીચીનમ કિંતુ અન્યત કિમપી સમીચીનમ નાસ્તી, સ્વાસ્થ્યમ, સ્વાસ્થ્યમ એટલે કે આરોગ્ય, સમીચીનમ એટલે સારું છે, કિંતુ એટલે કે પણ, અન્યત, અન્યત એટલે બીજું, કિમપી બીજું કઈ પણ, સમીચીનમ સારું, નાસ્તી એટલે નથી, સ્વાસ્થ્ય તો સારું છે પરંતુ બીજું કઈ પણ સારું નથી. શુકસ્ય ચચ્ચુ, ચચ્ચુહ વકરા એટલે કે શુકસ્ય એટલે પોપડની, ચચ્ચુ એટલે ચાંચ, વકરા એટલે વાંકી છે. કુકુરસ્ય પુચ્છમ વક્રમ, કુકુરસ્ય એટલે જે કૂતરો છે તે, એની પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી, એટલે કૂતરાની પૂંછડી વાંકી છે. બકસ્ય ગ્રીવા વકરા, બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે ડોક, વકરા એટલે વાંકી છે, બગલાની ડોક વાંકી છે. શૃંગાલહ વધતી, શુકસ્ય ચચ્ચુ વકરા, કિંતુ સહ મનુષ્યવાણી વક્તુ શક્નોતી, શૃંગાલ વધે એટલે શૃંગાલ જે શિયાળ છે એ વધતી એટલે કહે છે. શુકસ્ય ચચ્ચુ એટલે શુકસ્ય એટલે પોપટની, ચચ્ચુ એટલે ચાંચ, વકરા, વકરા એટલે વાંકી છે, એટલે કે પોપટની ચાંચ વાંકી છે, કિંતુ એટલે કે પણ, સહ એટલે કે તે મનુષ્યવાણી એટલે મનુષ્યની જેમ બોલી શકે છે, વક્તુ એટલે બોલી શકે છે, શક્નોતિ એટલે કે મનુષ્યની જેમ અથવા તો મનુષ્યની વાણી બોલી શકે છે. એટલે શિયાળ એમ કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પરંતુ તે મનુષ્યની જેમ મનુષ્ય વાણી બોલી શકે છે. કુકરસ્ય પુચ્છમ વક્રમ કિંતુ સહ સ્વામી ભક્ત અસ્તિ, એટલે કે કુકરસ્ય એટલે કે કૂતરાની, પુચ્છમ એટલે પૂંછડી, વક્રમ એટલે વાંકી છે, કૂતરાની પૂંછડી વાંકી છે, કિંતુ પણ, સહ સ્વામી ભક્ત અસ્તિ, સ એટલે તે, સ્વામી ભક્ત એટલે કે જે એના જે માલિક છે એના પ્રત્યે વફાદાર, અસ્તિ એટલે છે, કૂતરાની પૂંછડી વાંકી છે પરંતુ તે એના માલિક પ્રત્યે વફાદાર છે. બકસ્ય ગ્રીવા વકરા કિંતુ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, બકસ્ય એટલે બગલાની, ગ્રીવા એટલે ડોક, વકરા એટલે વાંકી છે, બગલાની ડોક વાંકી છે, કિંતુ એટલે પણ, તસ્ય તેની એકાગ્રતા એની જે એકાગ્રતા છે તે પ્રચલિતા, પ્રચલિતા એટલે પ્રખ્યાત છે, વિખ્યાત છે, એટલે કે બગલાની રોગ વાંકી છે પરંતુ તેની જે એકાગ્રતા છે એ પ્રખ્યાત છે. ભવતઃ, ભવતઃ સર્વાની અંગાની વક્રાની સંતિ કિંતુ ભવાન મરુભૂમ્યાહ નૂપઃ અસ્તિ, ભવતઃ એટલે તારા, સર્વાની એટલે બધા જ, અંગાની એટલે અંગો, વક્રાની એટલે વાંકા છે, વક્રાની એટલે વાંકા, સંતિ એટલે છે, એટલે તારા બધા જ અંગો વાંકા છે, કિંતુ પણ, ભવાન એટલે તમે મરુભૂમિયાહ એટલે કે રણ પ્રદેશના, નૂપઃ એટલે રાજા, અસ્તિ એટલે છો, તમારા બધા જ અંગો, તારા બધા જ અંગો વાંકા છે પરંતુ તમે રણ પ્રદેશના રાજા છો. અપી ચ તેષામ ચચ્ચો પુચ્છસ્ય ગ્રીવાયાહ ચ પ્રયોજનમ અસ્તિ, અપી ચ એટલે વળી, તેષામ એટલે તેમની, ચચ્ચુ એટલે ચાંચ, પુચ્છસ્ય એટલે પૂંછડી, ગ્રીવાયાહ એટલે કે ડોક, ચ પ્રયોજનમ અસ્તિ એટલે કે એનું કોઈનું કોઈ
પ્રયોજન અથવા તો પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય છે, બરાબર. એટલે કે જે એની ચાંચ છે, ઉપરની ચાંચ, પૂંછડી અને ડોક જે છે એનું કોઈનું કોઈ પ્રયોજન છે, એનું કોઈનું કોઈ ઉદ્દેશ્ય છે. નિર્થકમ નાસ્તિ, નિર્થક એટલે કોઈ કામ વગરની, નાસ્તિ એટલે નથી. અમંત્ર મક્ષરમ નાસ્તિ, નાસ્તિ મૂલમ નૌષધમ. અમંત્ર મક્ષરમ નાસ્તિ એટલે કે મંત્ર ન હોય એવું એક પણ અક્ષર નથી. નાસ્તિ મૂલમ નૌષધમ એટલે કે ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય પુરુષો નાસ્તિ, યોજક યોજકસ્તત્ર દુર્લભ. અયોગ્ય પુરુષો નાસ્તિ એટલે કે અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. યોજક સ્તત્ર દુર્લભ એટલે કે તે બાબતમાં યોજક મળવો દુર્લભ છે. હવે આપણે અહીંયા આગળ સ્વાધ્યાય જોઈએ. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. ઉષ્ટ્રભાત, વક્ર, ચચ્ચુહ, લજ્જા, પુચ્છમ, દ્રષ્ટવા, સ્વાસ્થયમ, ગ્રીવા, શક્નોતિ, સ્વામી ભક્ત, અમંત્ર મક્ષરમ, મૂલમ નૌષધમ, યોજકસ્તત્ર. તો આ રીતના એનું આપણે ઉચ્ચારણ કરવાનું છે. એક્ટિવિટી બે, પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો. પહેલું છે, ઉષ્ટ્રઃ સ્વભાવેન કીદૃશઃ અસ્તિ, એટલે ઊંટનો સ્વભાવ કેવો છે. તો ઉષ્ટ્રઃ સ્વભાવેન વક્રઃ અસ્તિ, ઊંટનો સ્વભાવ વાંકો છે. બીજો પ્રશ્ન છે, ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી કમ પશ્યતિ, તો ઊંટ વૃક્ષની ઉપર શું જોવે છે. તો ઉષ્ટ્રઃ વૃક્ષસ્ય ઉપરી એકમ શુકમ પશ્યતિ, ઊંટ વૃક્ષની ઉપર એક પોપટ જુએ છે. ત્રીજું, ઉષ્ટ્રઃ શુકમ કિમ કથયતિ, ઊંટ પોપટને શું કહે છે. તો ઉષ્ટ્રઃ શુકમ કથયતિ, હે શુક, તવ ચચ્ચુહ વક્રા અસ્તિ, એટલે કે ઊંટ જે છે એ પોપટને કહે છે કે હે પોપટ, તારી ચાંચ વાંકી છે. ત્યારબાદ ચોથું, કશ્ય પુચ્છમ વક્રમ અસ્તિ, કોની પૂંછડી વાંકી છે. તો કુકુરસ્ય પુચ્છમ વક્રમ અસ્તિ એટલે કે જે કૂતરું છે એ કૂતરાની પૂંછડી વાંકી છે. અને પાંચમું છે, કહ મનુષ્યવાણી, અહીંયા વસ્તુમાં આપ્યું છે પરંતુ ત્યાં આવશે વક્તુમ. કહ મનુષ્યવાણી વક્તુમ શક્નોતી એટલે કે કોણ મનુષ્યવાણી બોલી શકે છે. અને બીજું છે, કશ્ય ગ્રીવા વક્રા, કોની ડોક વાંકી છે. તો મનુષ્યવાણી કોણ બોલી શકે છે, તો શુકઃ મનુષ્યવાણી વક્તુમ શક્નોતી એટલે કે પોપટ મનુષ્યની વાણી બોલી શકે છે. અને કશ્ય ગ્રીવા વક્રા, તો એનો જવાબ આવશે વકશ્ય ગ્રીવા વક્રા અસ્તિ એટલે કે બગલાની રોગ વાંકી છે. છઠ્ઠું છે, કહ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ એટલે કે કોણ રણભૂમિનો રાજા છે. તો ઉષ્ટ્રઃ મરુભૂમ્યઃ નૃપઃ અસ્તિ એટલે કે ઊંટ રણભૂમિનો રાજા છે. અને સાતમું, કશ્ય સ્વામી ભક્તિઃ પ્રચલિતા એટલે કે કોની માલિક પ્રત્યેની વફાદારી પ્રખ્યાત છે. તો એનો જવાબ આવશે કુકરસ્ય સ્વામી ભક્તિઃ પ્રચલિતા. ત્રણ, તો એમાં નીચે આપેલા વિધાનોની સામે ચોરસ બોક્સમાં પાઠને આધારે જો સાચું હોય તો આમ અને ખોટું હોય તો ન લખો. તો જોઈએ, પેલું છે, શુક સ્વભાવેન વક્રઃ અસ્તિ, શુક એટલે જે પોપટ છે એ સ્વભાવથી વાંકો છે. તો કેવો આવશે અહીંયા જવાબ, ન આવશે, અહીંયા આવશે ન. બીજું, આ ખોટું છે એટલે ન આવશે.
શુકસ્ય ચચુહ વક્રાસ્તિ એટલે પોપટની ચાંચ વાંકી છે તો આમાં આવશે આમ એટલે કે સાચું. બકહ મનુષ્યવાણી વક્તુમ શકનોતી, બકહ એટલે બગલો જે છે એ મનુષ્યની જેમ બોલી શકે છે, તો કેવું છે આ ખોટું છે એટલે અહીંયા આવશે ન. ચોથું છે શુકસ્ય એકાગ્રતા પ્રચલિતા અસ્તિ એટલે પોપટની જે એકાગ્રતા છે એ ખૂબ જ પ્રખ્યાત છે, તો આ છે ખોટું એટલે આવશે ન. ઉષ્ટઃ મરુભૂમ્યાઃ નૃપઃ અસ્તિ, ઉષ્ટઃ એટલે ઊંટ જે છે એ રણ પ્રદેશનો રાજા છે, તો એ સાચું છે, તો અહીંયા આવશે આમ. તો આ રીતે આપણે અહીંયા ખરા ખોટા લખવાના છે. ત્યારબાદ આપણે અહીંયા આગળ કોષ્ટકમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો જો અહીંયા ઉષ્ટ વને અટતી એક ઉદાહરણ આપ્યું છે, તો અહીંયા જે આ ઉષ્ટ ઉષ્ટ વને અને પછી છે આ અટતી, તો અહીંયા આવશે ઓકે. ઉષ્ટ વને અટતી એટલે ઊંટ વનમાં ફરે છે, તો એના શુકહ જલમ પીબતી, શુકહ જલમ પીબતી ઓકે. પછી અહમ અહમ મોદકમ ખાદામી એટલે કે હું લાડુ ખાઉં છું. એના પછી કિશનહ પુસ્તકમ પઠતી એટલે કે કિશન પુસ્તક વાંચે છે. હવે આપણે એક જ રહ્યું છે, તો આવશે માલા લજ્જામ અનુભવતી કે માલા માલા લજ્જા એટલે શરમ અનુભવે છે. તો આ રીતના આપણે અહીંયા આ જોડકા જોડીશું. ત્યારબાદ આપણે પાંચમું છે ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીંયા પેલું છે વિરાજઃ ઉષઃ કિંતુ શક્તિમાન શક્તિમાનમ અસ્તિ, તો અહીંયા શક્તિમાનમ આપ્યું છે, તો અહીંયા આપણે રીતના લખવાનું છે. એટલે વિરાજ ઉષ એટલે કે દુબળો છે પરંતુ શક્તિમાન છે, શક્તિશાળી છે. તો અમિતા શિશુ હ, પછી આપણે અહીંયા નિર્ભયા આપ્યું છે તો એના પરથી લખીશું અમિતા શિશુ હ કિંતુ નિર્ભય અસ્તિ. અમિતા બાળક છે છતાં પણ તે કેવું છે નિર્ભય છે. નિમવૃક્ષ તિક્ત, અહીંયા ગુણકારી આપીશું તો આપણે લખીશું નિમવૃક્ષ તિક્ત કિંતુ ગુણકારી અસ્તિ, જે લીમડો છે એનું જે વૃક્ષ છે એ કેવું છે કડવું હોય છે પરંતુ તે ગુણકારી છે. રુગ્ણાલય લઘુહ, પછી ખાલી કે આપી છે અહીંયા સ્વચ્છ હ લખ્યું છે, તો આપણે લખીશું રુગ્ણાલય લઘુહ કિંતુ સ્વચ્છ અસ્તિ, એટલે જે રુગ્ણાલય છે દવાખાનું છે એ નાનું છે પરંતુ એ સ્વચ્છ છે. પર્વત દૂરેહ, પછી અહીંયા ખાલી જગ્યા પછી રમણીય આપ્યું છે કૌશમાં રમણીય, તો આપણે લખીશું પર્વત દૂરેહ કિંતુ રમણીય અસ્તિ, પર્વત દૂર છે પરંતુ કેવા રમણીય એટલે આપણને ગમી જાય તેવા છે. કોકિલ કૃષ્ણ, પછી ખાલી જગ્યા છે કૌશમાં પછી મધુભાષી, કોકિલ કૃષ્ણ કિંતુ મધુરભાષી અસ્તિ, એટલે જે કોયલ છે કાળી છે પરંતુ એનો અવાજ કેવો છે એકદમ મધુર છે, આપણને સાંભળવો ગમે તેવું. આ રીતના આપણે લખીશું. ત્યારબાદ એક્ટિવિટી 6 ઉદાહરણ મુજબ વિધાન બનાવો. તો અહીંયા આપ્યું છે એષઃ બકઃ, તો એના કૌશમાં આપ્યું છે એકાગ્રતા, તો એષઃ બકઃ તસ્ય એકાગ્રતા પ્રચલિતા, આ બગલું છે તેની એકાગ્રતા એ ખૂબ જ પ્રખ્યાત છે. તો એષ પેલું છે એષઃ શુકઃ, તો અહીંયા સ્વામી ભક્તિ આપ્યું છે, તો સ્વામી ભક્તિ નહીં અહીંયા આવશે મનુષ્ય વાચા આવે, તો એનું આપણે લખીશું તસ્ય મનુષ્ય વાચા પ્રચલિતા, એટલે એની જે મનુષ્ય જેમ બોલે છે એ મનુષ્યની વાણી બોલી શકે છે એ પ્રખ્યાત છે. બીજું છે એષઃ કુકરઃ, આ કૂતરું છે તો એનું સ્વામી ભક્તિ છે, તો એને લખીશું તસ્ય સ્વામી ભક્તિ પ્રચલિતા, એની જે માલિક પ્રત્યેની વફાદારી છે એ પ્રખ્યાત છે. ત્રીજું છે સહ રાષ્ટ્રપિતા, રાષ્ટ્રપિતા છે, અહીંયા સંકલ્પ શક્તિ આપ્યું છે તો એના પરથી લખીશું તસ્ય સંકલ્પ શક્તિ પ્રચલિતા, તેમની સંકલ્પ શક્તિ એ ખૂબ પ્રખ્યાત છે. ચોથું છે સહ શિક્ષક, એટલે તે શિક્ષક છે, તેના પરથી આવશે તસ્ય કાર્યનિષ્ઠા, તસ્ય કાર્યનિષ્ઠા
પ્રચલિતા એમની કાર્ય પ્રત્યેની જે નિષ્ઠા છે એ પ્રચલિત છે અથવા પ્રખ્યાત છે. પાંચમું સહ છાત્રાલય, તો વ્યવસ્થા અહીં આપ્યું છે તસ્ય વ્યવસ્થા પ્રચલિતા, તેની જે વ્યવસ્થા છે એ ખૂબ પ્રખ્યાત છે. તો અહીંયા આપણે આ રીતના ઉદાહરણ મુજબ આવા વિધાનો બનાવવાના છે. તો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ.